નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું એક વખત આપનું સ્વાગત કરું છું આજના લેક્ચર નંબર 2 માં. અગાઉ આપણે લેક્ચર નંબર 1 ની અંદર સંભાવનાની પ્રસ્તાવના વિશે સમજ મેળવી અને થોડો ઘણો આપણે સંભાવનાનો ખ્યાલ મેળવેલો છે. હવે આજના લેક્ચરની અંદર આપણે સંભાવનાનો વિગતવાર અભ્યાસ શરૂ કરવાનો છે. તો શરૂ કરીએ આજના લેક્ચરને. લેક્ચર નંબર 2 એટલે કે આજના આપણા ટોપિક રહેશે નિર્દેશ અવકાશ કોને કહેવાય એની વ્યાખ્યા સમજવાની છે, નિર્દેશ બિંદુઓની વ્યાખ્યા સમજવાની છે, ત્યારબાદ નિર્દેશ અવકાશના 2 પ્રકાર આવશે એના વિશે સમજ મેળવવાની, ઘટના, ઘટનામાં ઘણા બધા ભાગો છે પણ આપણે માત્ર આજના લેક્ચરની અંદર 2 જ ભાગ સમજવાના છે, અશક્ય ઘટના કોને કહેવાય અને ચોક્કસ એટલે કે શક્ય ઘટના કોને કહેવાય એના વિશેની સમજ આજ આપણે આ લેક્ચરની અંદર સમજીશું. તો આપણે શરૂ કરીએ. પહેલો આપણો ટોપિક હતો નિર્દેશ અવકાશ. તો નિર્દેશ અવકાશથી આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો નિર્દેશ અવકાશની વ્યાખ્યા આપણને કંઈક એવી રીતે સમજાવવામાં આવે છે, તમે અહીંયા જુઓ છો કે યાદચ્છિક પ્રયોગના કુલ પરિણામોના ગણને. યાદચ્છિક પ્રયોગ, તો યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા આપણે અગાઉ સમજી ગયા કે નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન થતું હોવું જોઈએ, કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત હોવી જોઈએ અને પ્રયોગ પૂર્વે તેનો અનુમાન કરી ન શકાતું હોય એવા પ્રયોગને શું કહેવાતું હતું? યાદચ્છિક પ્રયોગ. તો યાદચ્છિક પ્રયોગના કુલ પરિણામોના ગણને તે પ્રયોગ માટે શું કહેવામાં આવે છે? નિર્દેશ અવકાશ. ફરી પાછું સાંભળજો નિર્દેશ અવકાશની વ્યાખ્યા. યાદચ્છિક પ્રયોગના કુલ પરિણામોના ગણને તે પ્રયોગ માટે નિર્દેશ અવકાશ કહેવાય અને નિર્દેશ અવકાશનો સંકેત કેપિટલ યુ અથવા કેપિટલ એસ, પણ આપણે આ ચેપ્ટરની અંદર કેપિટલ યુ નો જ ઉપયોગ કરવામાં આવશે. યાદ રાખજો બાળકો, નિર્દેશ અવકાશને 2 રીતે દર્શાવવામાં આવે છે, કેપિટલ યુ અથવા કેપિટલ એસ વડે, પણ આપણે એને માત્ર આ ચેપ્ટરની અંદર કેપિટલ યુ વડે જ એને દર્શાવીશું. તો આ આપણા નિર્દેશ અવકાશની વ્યાખ્યા થઈ. યાદચ્છિક પ્રયોગના કુલ પરિણામોના ગણને તે પ્રયોગ માટે નિર્દેશ અવકાશ કહે છે. એટલે કે એવું કહી શકાય ગણની ભાષામાં, ગણની ભાષામાં એવું કહી શકાય કે સૌથી મોટામાં મોટો ગણ એટલે યુ. આવું કદાચ તમે પ્રાથમિક ધોરણોની અંદર જો ગણ પરિચય નામનું ચેપ્ટર શીખ્યા હો, સમજ્યા હો, તો એની અંદર આ જ પ્રકારે વાક્ય બોલાતું કે ગણમાં સૌથી મોટામાં મોટો ગણ એટલે યુ, જેને આપણે નિર્દેશ અવકાશ કહીએ છીએ. હવે વાત આવે નિર્દેશ બિંદુની, કે નિર્દેશ બિંદુઓ કોને કહેવાય? તો નિર્દેશ અવકાશના ઘટકોને નિર્દેશ બિંદુઓ કહેવામાં આવે છે. નિર્દેશ અવકાશના ઘટકોને શું કહેવામાં આવે? નિર્દેશ બિંદુ. તો બંને વ્યાખ્યા છે, આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણી પાસે એક સિક્કો ઉછાળતા મળતા પરિણામોનો ગણ, તો એક વખત જયારે સિક્કો ઉછાળો છો બાળકો, તો તમને સમજ છે કે 2 જ વસ્તુ મળે, છાપ અથવા કાટ, એટલે કે હેડ અથવા ટેલ. તો આ જે કુલ પરિણામોનો ગણ છે એને શું કહેવામાં આવે છે? યુ. શું કહેવામાં આવે છે? યુ. યુ એટલે કે નિર્દેશ અવકાશ કહેવામાં આવે છે. જેમ તમે અહીંયા જોઈ શકો છો કે સિક્કાને 2 બાજુ હોય, ટેલ્સ એટલે ટી અને હેડ્સ એટલે એચ, એટલે કે છાપ અને કાટ. તો અહીંયા આપણી પાસે નિર્દેશ અવકાશની તો તમને સમજ મળી ગઈ કે ભાઈ જેટલા ઘટકો બને છે એ બધા જ ઘટકોનો ગણ એટલે કે કુલ પરિણામોનો ગણ એટલે નિર્દેશ અવકાશ. જેમ કે સિક્કાની જગ્યાએ આપણે પાસાની રમત લઈએ, તો પાસાની રમતમાં 1 થી 6 અંક લખવામાં આવે છે. કેટલા લખવામાં આવે છે બાળકો? 1 થી 6 અંક. તો 1 થી 6 અંકનો જે કુલ ગણ છે એને નિર્દેશ અવકાશ કહેવાય, પણ એમાંના જે આ અહીંયા એચ લખ્યો છે, ટી લખ્યો છે, એને શું કહેવામાં આવે છે? એના ઘટક, અને એ ઘટકોને કહેવામાં આવે છે નિર્દેશ બિંદુઓ. શું કહેવાય? નિર્દેશ બિંદુઓ. તો આ થઈ આપણા નિર્દેશ અવકાશ અને નિર્દેશ બિંદુઓની વ્યાખ્યા. કે નિર્દેશ અવકાશ એટલે શું? તો કે યાદચ્છિક પ્રયોગના કુલ પરિણામોના ગણને તે પ્રયોગ માટે નિર્દેશ અવકાશ કહેવાય જેનો સંકેત યુ અથવા કેપિટલ એસ. નિર્દેશ બિંદુ, તો કે નિર્દેશ અવકાશના ઘટકોને નિર્દેશ બિંદુઓ કહેવાય. તો તમે જુઓ છો કે બધી જ વ્યાખ્યાઓ એકબીજા પર ડિપેન્ડ હોય છે. જેમ શરૂઆત આપણે ચાન્સ થી કરી હતી કે ચાન્સ, તો કે અજ્ઞાત તત્વો પર આધારિત છે. પછી ચાન્સ પર કોણ આધારિત? તો કે યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગ કોના પર? યાદચ્છિક પ્રયોગ કોના પર આધારિત? તો કે નિર્દેશ અવકાશ, એટલે કે નિર્દેશ અવકાશ છે યાદચ્છિક પ્રયોગ પર આધારિત છે, અને નિર્દેશ બિંદુઓ છે નિર્દેશ અવકાશ પર આધારિત છે. તો આ બધી વ્યાખ્યાઓ તમારે ખાસ સમજવાની અને તૈયાર કરવાની રહેશે, કારણ કે એક્ઝામ ની અંદર એક ગુણનો જે પ્રશ્ન પૂછાય એની અંદર આ બધા પ્રકારની વ્યાખ્યાઓ આવી શકે છે. તો આ થઈ આપણા નિર્દેશ અવકાશની વ્યાખ્યા.
હવે આપણે આગળ વધીએ તો આપણે નિર્દેશ અવકાશના પ્રકાર વિશે સમજ મેળવવાની છે. તો નિર્દેશ અવકાશના બે પ્રકાર છે, શાંત નિર્દેશ અવકાશ અને અનંત નિર્દેશ અવકાશ. તો તમને અહીંયા નામ પરથી સમજ મળી જતી હશે કે શાંત નિર્દેશ અવકાશ કીધો છે એટલે શું હશે અને અનંત નિર્દેશ અવકાશ કીધો છે એટલે શું હશે, એની સમજ તમને અહીંયાથી મળી જતી હશે શબ્દો પરથી. તો આપણે શરૂ કરીએ. આપણો પહેલો પ્રકાર છે શાંત નિર્દેશ અવકાશ. તો બાળકો, શાંત નિર્દેશ અવકાશ કોને કહેવામાં આવે છે? તો શાંત નિર્દેશ અવકાશની વ્યાખ્યા કંઈક આપવામાં આવી છે કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય. ખાસ આ જે તમને અંડરલાઈન કરીને બતાવવામાં આવ્યો છે શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય. કેવી હોય છે? પરિમિત હોય. તો તેવા નિર્દેશ અવકાશને શાંત નિર્દેશ અવકાશ કહે છે. તો કે શાંત નિર્દેશ અવકાશની અંદર મહત્વનો મુદ્દો શું? તો કે નિર્દેશ અવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય. પરિમિતનો અર્થ થશે બાળકો ગણી શકાય તેવું. યાદ રાખજો, પરિમિત એટલે કે ગણી શકાય તેવું. તો તમે અહીંયા એવા શબ્દનો પણ ઉલ્લેખ કરી શકો છો, કુલ શક્ય પરિણામોની સંખ્યા ગણી શકાય એટલે કે પરિમિત હોય, તો તેવા નિર્દેશ અવકાશને શાંત નિર્દેશ અવકાશ કહે છે. ઉદાહરણ જોઈએ કે એક પાસો ઉછાળવામાં આવે તો એનો નિર્દેશ અવકાશ એટલે યુ શું મળે? 1, 2, 3, 4, 5 અને 6. કારણ કે પાસા પર 1 થી 6 અંક જ હોય છે, તો આપણે એને ગણી શકીએ છીએ સરળતાથી. હું તમને એમ કહું, બીજું ઉદાહરણ આપણે લઈએ કે એક વીકમાં એટલે કે એક અઠવાડિયામાં વારના નામ. તો કે એક અઠવાડિયાની અંદર ખબર છે આપણને 7 જ વારના નામ આવે, આપણે એને ગણી શકીએ છીએ. તો ગણી શકાતું હોય એ બધા જ શેમાં જાય છે? શાંત નિર્દેશ અવકાશ. અને એક અત્યારથી તમને એક વાત કહી દઉં છું, આગળ ફરી પાછું આવશે કે શાંત નિર્દેશ અવકાશ જો હોય તો જ આપણે એની સંભાવના મેળવી શકીએ છીએ. યાદ રાખજો બાળકો કે શાંત નિર્દેશ અવકાશ હશે તો જ આપણે એની સંભાવના મેળવી શકવાના છીએ. તો આ મુદ્દો ખાસ તમારે ધ્યાનમાં લેવાનો રહેશે. તો અહીંયા તમારી પાસે આ પાસા છે, ની 6 બાજુઓ મેં બતાવી દીધી છે, 1, 2, 3, 4, 5 અને 6. એટલે કે એક પાસો ઉછાળો તો એના પર તમને 6 અંક જોવા મળે, એટલે કે એની સંખ્યા તમે ગણી શકો છો. એટલે પરિમિત છે. કેવી છે બાળકો? પરિમિત. પરિમિતનો અર્થ જ શું થાય છે? ગણી શકાય. આ થયું આપણું શાંત નિર્દેશ અવકાશ. તો ફરી એક વખત એની વ્યાખ્યા આપણે જોઈ જઈએ ફટાફટ કે ભાઈ શાંત નિર્દેશ અવકાશ એટલે શું? કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા પરિમિત હોય એટલે કે ગણી શકાતી હોય તો તેવા નિર્દેશ અવકાશને શાંત નિર્દેશ અવકાશ કહે છે. તો મારા ખ્યાલથી બાળકો તમને સમજ પડી ગયો છે અનંત નિર્દેશ અવકાશમાં, કારણ કે શાંત ની અંદર પરિમિત એટલે કે ગણી શકાતું હોય તો અનંત ની અંદર ગણી ન શકાતું હોય એવું. તો જોઈએ આપણે એમનો બીજો પ્રકાર, અનંત નિર્દેશ અવકાશ. તો અનંત નિર્દેશ અવકાશની વ્યાખ્યા જુઓ કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા અપરિમિત હોય. તો ત્યાં આપણે પરિમિત હતું, તો અહીંયા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેવી થઈ ગઈ છે બાળકો? અપરિમિત. કેવી થઈ ગઈ છે? અપરિમિત. તો તેવા નિર્દેશ અવકાશને અનંત નિર્દેશ અવકાશ કહે છે. તો એકબીજાની તદ્દન વિરુદ્ધ છે, શાંતમાં ગણી શકાય જ્યારે અનંતમાં ગણી ન શકાય, એટલે કે શાંત હોય તો પરિમિત કહેવાય અને અપરિમિત હોય તો ઈ અનંત કહેવામાં આવશે. તો એમનું ઉદાહરણ આપણે જોઈએ કે 10 કરતા મોટી સંખ્યાઓના ગણ. તો 10 કરતા મોટી, તો કે 10 કરતા મોટી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ક્યાં સુધી તમે લખશો? કારણ કે 10 કરતા મોટી કીધું છે, સામે કોઈ બીજી લિમિટ નથી બાંધેલી 50 કરતા નાની તો ગણી શકાય. 10 કરતા મોટી તો 11, 12, 13 થાય, પણ 50 કરતા નાની તો 49. પણ અહીંયા કોઈ ઉલ્લેખ કરેલો નથી. 10 કરતા મોટી સંખ્યા તમે જયારે લખશો તો 11, 12, 13, 14, 15, 16, 17 એમ ક્યાં સુધી જશે બાળકો? અનંત સુધી જશે. તો આને તમે ગણી શકતા નથી, એટલે અપરિમિત છે. અને અપરિમિત હોય તો એને અનંત નિર્દેશ અવકાશ કહેવામાં આવે છે. તો ખાસ તમારે બંને વચ્ચેનો ભેદ યાદ રાખવાનો છે અને સમજાય એવું છે કે શાંત હોય તો પરિમિત
અને અનંત હોય તો અપરિમિત હોય છે. અને ઉદાહરણો તમે ઘણા બધા લઈ શકો છો. અનંત નિર્દેશ અવકાશ તમને એમ કહેવામાં આવે તો તમે લખી શકો કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, પૂર્ણાંક સંખ્યાનો ગણ. તો સંખ્યાઓનો જે ગણ છે એ બાળકો અનંત સુધી હોય છે. ક્યાં સુધી હોય છે? અનંત સુધી. તમે એવું પણ લખી શકો છો કે ગેલેક્સીમાં તારાઓનો ગણ, તો કે અસંખ્ય તારાઓ ગેલેક્સી ની અંદર છે, ગણી શકાતા નથી. બ્રહ્માંડ ની અંદર તારાઓની સંખ્યા અનંત છે, જેને ગણી શકાતું નથી. તમે એવું પણ લખી શકો છો બેકી સંખ્યાનો ગણ, તો બાળકો બેકી સંખ્યા પણ અસંખ્ય છે. તો આવા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે. તો આ થઈ આપણા અનંત નિર્દેશ અવકાશ અને શાંત નિર્દેશ અવકાશની વાત. હવે આપણે આગળ વધીએ તો આપણો પછી એક મહત્વના ટોપિક તરફ આગળ વધીએ છે, ઘટના. કે આપણે નિર્દેશ અવકાશની વાત તો કરી દીધી, એટલે કે યુની વાત તો કરી દીધી, પણ એમાં જો કોઈ ઘટના બનતી હોય, કારણ તો કે સંભાવના છે કોના પર આધાર રાખશે બાળકો? ઘટના પર આધાર રાખશે. એટલા માટે આપણે સૌ પ્રથમ ઘટના સમજવી ખૂબ જ જરૂરી છે. તો શરૂ કરીએ આપણે ઘટનાના ટોપિકને. તો ઘટના એટલે શું? કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહે છે. આ ઘટનાની વ્યાખ્યા છે અને હમણાં ઉદાહરણ દ્વારા સમજીએ એટલે વધારે સરળતાથી સમજાશે. કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના કોઈ પણ ઉપગણને શું કહેવામાં આવે છે? ઘટના. અને ઘટનાને સેના વડે દર્શાવવામાં આવે છે? તો કે ઘટનાને એ બી સી વડે અથવા એ વન એ ટુ એ થ્રી એમ અનંત દર્શાવવામાં આવે છે. તમે કોઈ પણ રીતે દર્શાવી શકો છો. એ બી સી ઘટના કહી શકો, અથવા એ વન એ ટુ, અથવા બી વન બી ટુ બી થ્રી સી વન સી ટુ સી થ્રી એમ કોઈ પણ નામ આપી શકો છો, પણ કેપિટલ આલ્ફાબેટ લેવા એ ખાસ ધ્યાન રાખવું. હવે અહીંયા ઘટનાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક સમતોલ પાસો ઉછાળો તો એના નિર્દેશ અવકાશ કોણ છે? તો કે એક બે ત્રણ ચાર પાંચ છ. તો નિર્દેશ અવકાશના કોઈ પણ ઉપગણને. તો હવે અહીંયા એવી ઘટના બને છે કે પાસો ઉછાળો તો છો, પણ એમાં એવી ઘટના બને છે કે પાસા પર ઉપરની બાજુએ મળેલ અંક પૂર્ણ વર્ગ મળે. શું મળે છે? પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગનો અર્થ શું થશે? તો કે જેમનું વર્ગમૂળ મેળવી શકાય તેવા સંખ્યાને, તેવા અંકને પૂર્ણ વર્ગ કહે છે. તો આ થઈ પૂર્ણ વર્ગની સમજ. તો આપણી પાસે એક થી છ છે, એમાં પૂર્ણ વર્ગ એટલે જેનું તમે વર્ગમૂળ લઈ શકો એવી માત્ર બે જ સંખ્યા છે, એક અને ચાર. એક અને ચાર એટલે પૂર્ણ વર્ગ મળે છે, એને આપણે ઘટના કહીએ. શું કહીએ છે બાળકો? ઘટના. તો અહીંયા આપણી પાસે વેન આકૃતિ, તમે નામ સાંભળ્યું જ હશે. તો આ વેન આકૃતિમાં આ જે બોક્સ બનાવેલું છે આપણો નિર્દેશ અવકાશ યુ હશે. એમાં જે પણ ઘટના બને છે એને આપણે આ રીતે રાઉન્ડ સર્કલ વર્તુળમાં બતાવીશું. તો કે ઘટના એના ઘટકો એક અને ચાર, અને બાકી કોણ વધે છે? તો કે બે ત્રણ પાંચ છ. તો યુ ની અંદર તમે જોશો તો બધા છે, એક બે ત્રણ ચાર પાંચ છ. યુ જે છે આપણો નિર્દેશ અવકાશ એની અંદર બધા જ ઘટકો છે ચોરસ ની અંદર, પણ એમાંના એક અને ચાર છે એ શું છે? ઘટના બને છે. શું બને છે? ઘટના. તો આ થઈ આપણી ઘટનાની વેન આકૃતિ. તો એક્ઝામ ની અંદર તમને વેન આકૃતિઓ પૂછાતી હોય છે. આવી રીતે આગળ આપણે જે બધી ઘટનાઓ સમજવાના છે દરેક ની અંદર વેન આકૃતિઓ આવશે જેની અંદર, તે બધી જ વેન આકૃતિઓ તમારે તૈયાર કરવાની રહેશે ને, એક્ઝામ ની અંદર પૂછાતી હોય છે. તો આ થઈ ઘટનાની વાત. કે કોઈ પણ નિર્દેશ અવકાશ હોય તો એમાં ઘટના બનતી હોય, જેમ કે અહીંયા આપણે સમતોલ પાસાનું ઉદાહરણ લીધું છે. એની જગ્યાએ તમે યાદ કરો આપણે વાત કરી હતી કે એક તીર અને એક ચક્ર વાળું ઉદાહરણ આપણે લખ્યું હતું, એક થી દસ સંખ્યા વાળું. તો એમાં હું એમ કહું કે બેકી સંખ્યા આવે, તો એક થી દસ માં બેકી સંખ્યા બે ચાર છ આઠ અને દસ, બેકી એટલે કે યુગ્મ સંખ્યા. કેવી સંખ્યા બાળકો? યુગ્મ સંખ્યા. આ બધી ઘટનાઓ બનતી હોય છે. હવે એ ઘટનાઓમાં આપણે પ્રકાર સમજવાના છે. એમાંનો પહેલો પ્રકાર છે અશક્ય ઘટના. તો નામ જેવું એવું જ કા, અશક્ય એટલે બનતી ન હોય. કે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશ યુ ના વિશિષ્ટ ઉપગણ અને શું વંચાય છે તમે બધા જાણો છો સારી રીતે, ફાય. શું વંચાય છે? ફાય એટલે કે ખાલી ગણ, અથવા અસ્પષ્ટ ખાલી ગણ દર્શાવેલો છે. ને અશક્ય ઘટના કહે છે એટલે જે ઘટના બનતી જ ન હોય. જે ઘટના બનતી જ ન હોય તેને શું કહેવામાં આવે છે? અશક્ય ઘટના. જેમ કે અહીંયા ઉદાહરણ લીધું છે કે એક સમતોલ સિક્કાને જ્યારે તમે હવામાં ઉછાળો છો, તો હું એમ કહું છું છાપ અને કાંટ બંને મને એક સાથે મળે. હવે તમે વિચાર કરો અહીંયા
કે જ્યારે તમે એક સિક્કાને હવામાં ઉછાળો છો તો છાપ અને કાટ બંને તમને એક સાથે મળશે ખરા? પ્રશ્ન બને છે આપણો કે છાપ અને કાટ બંને એક સાથે મળશે ખરા? કોઈ દિવસ નહીં મળે. અશક્ય ઘટના છે. કેવી છે? અશક્ય ઘટના કે જે સિક્કો મેં ઉછાળો તો છાપ અને કાટ આ બંને મને એક સાથે કોઈ દિવસ મળવાનું નથી. એટલે આ કેવી ઘટના થઈ છે? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાને સેના વડે દર્શાવાય છે? તો યાદ રાખજો બાળકો, ફાઈ અથવા ખાલી ગણ વડે દર્શાવવામાં આવે છે. એક પ્રકારે આ અશક્ય ઘટનાના સંકેત જ ગણી શકાય, ફાઈ અથવા ખાલી ગણ. તો આ થઈ આપણી અશક્ય ઘટના. યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ ફાઈ અથવા ખાલી ગણને અશક્ય ઘટના કહે છે. અશક્ય ઘટનાના ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ છીએ. જેમ કે હું તમને ઉદાહરણ આપું, અને પ્રાથમિક ધોરણોની અંદર પણ તમે દસમા ધોરણની અંદર સાંભળ્યું હશે સંભાવનામાં કે સૂર્ય છે એ પૂર્વ દિશામાં આથમે છે, તો કોઈ દિવસ સૂર્ય પૂર્વ દિશામાં આથમતો નથી. તો એ કેવી ઘટના થઈ ગઈ છે બાળકો? અશક્ય ઘટના બની ગઈ. કેવી ઘટના બની ગઈ છે? અશક્ય ઘટના. હવે ત્યાર પછી આપણે જોઈએ શક્ય ઘટના, એટલે કે ચોક્કસ ઘટના. તો યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના વિશિષ્ટ ઉપગણ યુને, એટલે નિર્દેશ અવકાશ જે છે ઈજ એનો ઉપગણ હોય, તો એવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. કેવી ઘટના કહે છે બાળકો? ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના એટલે જે રોજ બરોજ બનતી જ હોય, જે શક્ય જ હોય. જેમ કે ઉદાહરણ અહીંયા લઈએ છીએ, તો એક સમતોલ સિક્કાને ઉછાળો તો છાપ અથવા કાંટો મળે. બંને એક સાથે નથી મળતા, બંને માંથી કોઈ એક મળે, તે ચોક્કસ ઘટના છે. તો સ્વાભાવિક છે કે સિક્કો જયારે હવામાં તમે ઉછાળો છો તો કાંટો તમને છાપ મળશે અથવા તો તમને કાટ મળશે, બંને એક સાથે મળવાના નથી. એવી જ રીતે અહીંયા બીજું ઉદાહરણ છે, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. તો સનાતન સત્ય વસ્તુ છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. તમે એવું પણ ઉદાહરણ લઈ શકો કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે, તો એ પણ સનાતન સત્ય વસ્તુ છે. એટલે જે વસ્તુ સનાતન સત્ય હોય છે એ બધી ચોક્કસ ઘટનાઓમાં ગણી શકાય છે. કે શનિવાર પછી રવિવાર આવે તો બાળકો ચોક્કસ ઘટના છે, શનિવાર પછી રવિવાર જ આવવાનો છે. આવા ઘણા બધા ઉદાહરણો તમે ચોક્કસ ઘટનાના લખી શકો છો. તો આજનો આપણો લેક્ચર છે અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછા નવા લેક્ચરની અંદર નવા ટોપિકો, એટલે કે બાકીની જે ઘટનાઓ છે એનો અભ્યાસ આપણે કરવાનો રહેશે. તો આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થીઓ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.